هل 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 અને એવો અમારો તો બધાયનો પરિચય આપ્યો, પણ અમારા મંડળનું ઘરેણું કહેવાય, અમારા મંડળનું રૂપક કહેવાય, એવા અમારા મંડળના લોક સાહિત્યકાર એટલે કે અમારે સામત મામા આહીર એ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત હોય તો અમારું જય રામદેવ રામ મંડળ હૃદય અંતરપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. તો ઘણા ઘણા માતાજી આપણો હાથ કે હા ભરે ભગવતી ખોડિયાની આપણો હાથ કે મહાભરે નથી કાને બેર થઈ માં અને આજ નથી નીદાર મારે કેરા We'll be right back.
કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેનું ગુંજતું નામ છે જય રામદેવ રામમનોહર માણેકવાડા. એક પરમાનંદ કાર્ય લઈને આવ્યા છે. જે કાર્યનો મરહમ એ છે મિત્રો, કુડા કળિયુગની માલિકો હિન્દુ ધર્મ ની માં કહેવાય એવી કવિત્રી ગાય કે જે ગાયો અત્યારે અમદાવાદ ની બજાર માં કતલે આમ થઈ રહી છે. એક કસાઈ ના હાથે ગાયો કપાય છે. આવી માવડીઓને નિભાવા ગામડે ગામડે વાયક લઈ સત ધર્મ ની જોત કરી અલખ નો નાદ કરી ભાવ એક ખેડૂત ના દીકરા બની એક ક્ષત્રિય ના દીકરા બની અને આપણી હામે અમે મોઢા ધોરા કરી
એક પાંચ તત્વનું પૂતળું નાજીએ નાજી અંગ પર ઘાઘરી ધારણ કરી નરમાંથી નારી બની અને જગતના ચોકમાં મેં ખેલ નાખ્યો છે મિત્રો. પણ આ ખેલ ફક્ત ગાય માટેનો છે વાલા, કે હિન્દુના દીકરા થઈ એક ગાય માટે જો કદાચ દુનિયાની લાજને જો નેવે મૂકી દેતા હોય જગતની માલિકો બહુ રૂપીને તમારા હામી અમે નાચી લેતા હોય એક ગાય માટે આવ્યા છે, પરમાર્થનું કાર્ય લઈને આવ્યા છે. મિત્રો જે કઈ દરમિયાન રૂપી રૂપિયા નહીં, એક રૂપિયા થી માંડી એક લાખ સુધીનું કાંઈ પણ ભંડોળ ભેગું થાય વાલા. જે ગાયું ને આખું એ દગો આપ્યો છે, પોતાની રોશની છીનવાઈ ગઈ છે, અંધપક ગાયું છે. કારણ પરમાત્મા એને વાચા આપી નથી, જો વાચા આપી હોત ને ગા ખેડૂના દીકરાને એટલું તો કેત કે એ ભલા ભણા કળિયુગની માલિકો તને તારા નોતા દેતા તેની મેં તારા છોકરાઓને શિરામણ કરાવ્યા છે, બાજ મારા શરીરે મને દગો આપ્યો ત્યારે તે મને કસાઈ વાળે મોકલી છે વાલા. આવી બાવળીઓને નિભાવા ગામડે ગામડે જગતના ચોકમાં મેં ખેલ નાખી અને પરમારથનું કાર્ય કરવા આવ્યા છે. એટલે અમારા મંડળના નિયમ અનુસાર મા ભગતી એમાં કાંઈ રહેવા નથી દીધું. એક 21 દિવેલિયા માતાજીના અહીંયા લેવામાં આવે છે, 101 રૂપિયાથી મા ભગવતીનું દિવેલિયું બોલાય છે. આવા 21 દિવેલિયા માતાજીના 101 રૂપિયાના આવે ત્યાર પછી અખ્યાનની શરૂઆત થાય છે વાલા. તો આપણે હિન્દુના દીકરા છે, એક એવો સંકલ્પ કરી કે આજનો પાન માવાનો જે કાંઈ ખર્ચ છે એ એક આપણી ગાય માતા પાછળ વાપરવું છે. આવી એક એક મિત્ર જો યાદ કરી અને ગાય માટે 101 નો દાન આપે ને મિત્રો, તો હિન્દુ ધર્મ આપણો ટકી જાય, આપણો સત્ય સનાતન ધર્મ ટકી જાય છે વાલા. અને 101 રૂપિયાનો દાન અને આ દિવેલીઓ માતાજીનું આ જગતમાનું દિવેલીઓ બહેનો પણ બોલી શકે છે. કારણ કે જેને માતાજી આપ્યું હોય તે બોલાય. આપણી કથી 501 રૂપિયો એવા અમારે રણછોડભાઈ એમના તરફથી મા જોતભાઈનો દિવેલીઓ 501 રૂપિયાથી પહેલું દિવેલીઓ વધાવાય છે. મા જગદંબા જાજુ આપે 100 રૂપિયા, કુણાલભાઈ બીજા 100 રૂપિયા, રામ ભરોસે બીજા 51 રૂપિયા, જય યોગેશ્વર રામા મંડળ, પ્રકાશભાઈ વાઘેલા આપણે કહી 100 રૂપિયા, રામનાથપુરા વાડીમાં શમશાન વાડી ભગવતી માં મેરડીમાં તરફથી 111 રૂપિયા, 501 રૂપિયો એવા અમારે જયંતિભાઈ એમના તરફથી આવે છે. બીજા 100 રૂપિયા રામ ભરોસે મા જોગમાં એના દિવેલિયામાં આવે છે. મિત્રો આપ સૌ હિન્દુના દીકરા છો, એક ગાય માટે એક જગદંબા માટે જો આટલો ન કરી હતી તો આપણે હિન્દુ ધર્મ હવે ટકે નહીં મારા બાપ. આપણે કહે 201 રૂપિયો રામ ભરોસે, બીજા 501 રૂપિયા બા જગદંબાના દિવેલિયામાં રામ ભરોસે આવે છે. આપણે કહે 251 રૂપિયા બા ભક્તિ બા ખોડિયારમાં ના દિવેલિયામાં રામ ભરોસે આવે છે. મા જગદંબા જાજુ આપે મારો મોકલ્યો. આપણે કહી 105 રૂપિયા માતાજીના દિવેલિયા મારા ભરોસે આવે છે.
બીજા 111 રૂપિયા રામ પુરુષે આવે છે બીજા સ્મિતભાઈ જયેશભાઈ બુસા એમના તરફથી આવે છે 201 રૂપિયો રામ ભરોસે 100 રૂપિયા કુણાલભાઈ વર્ણીલાલ એમના થી 100 રૂપિયા આવે છે બીજા એક મિતભાઈ અમિતભાઈ પોપટ એમના થી 111 રૂપિયા આવે છે બીજા એક 501 રૂપિયો પંકજભાઈ રમેશભાઈ પાદરિયા એમના થી 501 રૂપિયા આવે છે બીજા એક 100 રૂપિયા શૈલેષભાઈ તરફથી માતાજીના દિવ્યમાં રામ ભરોસે આવે છે મા જગદંબા ચાજુ આપે બીજા 100 રૂપિયા રામના ભરોસે એવી માતાજીના દિવેલિયામાં આવે છે બીજા આપણી કટી 701 રૂપિયો સભામાંથી માતાજીના દિવેલિયામાં આવે છે મા જગદંબાને સાજુ આપે આપણી કટી 201 રૂપિયો માતાજીના દિવેલિયામાં રામ ભરોસે આવે છે મા જગદંબાને સાજુ આપે તો મિત્રો આ બાજુ હામેની સાહેબ આજે 7 જણા જો હિન્દુના દીકરા જો હોય અને 7 માટે જ આ ધર્મ લાગુ થતો હોય તો આપણી ઘરેમાં ખોડિયારનો ફોટો હોય ને પાણીમાં પધરાવી દેજો મારા બાપા હે મારી ઘરે ખોડિયારમાંનો ફોટો હોય રામાપીરનો ફોટો હોય ને તેને ઊંડા કૂવામાં નાખી દેજો કારણ કે ધર્મ વિશે આપણે કાંઈ જાણતા નથી મારા બાપ આપણે કોઈ અક્ષર વડા પાઉં એમના કોઈ 151 રૂપિયા આવે છે બીજા એક 501 રૂપિયા માતાજીના દિવેલિયામાં રામ ભરોસે આવે છે બીજા 100 રૂપિયા માતાજીના દિવેલિયામાં યોગેશ્વર રામા મંડળ પ્રકાશભાઈ વાઘેલા 101 રૂપિયા આવે છે બીજા 100 રૂપિયા રામનાથ બરાબરી શમશાનવાળી મેરડીમાંના ભરોસે 101 રૂપિયો માતાજીના દિવેલિયામાં આવે છે મા જગદંબાને જાજુ આપે હા હાલ હાલ એ મિત્રો આને કઈક પાથરવાનો પાથરી દઈએ ને એટલે આપણે આ બધા મહેમાનો હચવાઈ જાય હાલ બહેનોને ખાસ વિનંતી 7-8 બહેનો રાસ રમવા માટે આવી જાઓ ત્યાર પછી આપણે ખ્યાલની શરૂઆત કરવી છે હાલો બહેનો 7-8 બહેનો રાસ રમવા માટે આવી જાઓ નાની નાની ઢીંગલીઓને ન લઈ આવતી આમાં કસરાઈ જાય 251 રૂપિયા ખુડિયારમાંના દિવેલીમાં રામ ભરોસે આવે છે મારા બાપ હા છે મિત્રો કોઈને દિવેલી બોલવાની ઈચ્છા જગતભાઈ આપ્યું હોય તો આ દિવેલીઓ માય નકર લેબોરેટરી કરાવાય બે થાય બનાભાઈ આ લેબોરેટરી બાણગંગામાં ઓલે કૃષ્ણામાં કરાવાય બાણગંગા તો દેવાવારી છે સહકારી તણા હા એ લાગે તો ખરું ડોહું 0% હબોડી ઇતલા કા છે હાલ મિત્રો માતાજીના દિવેલિયામાં જો ઈચ્છા હોય એકા લેખે જાય છે રૂપિયા 7-8 બહેનો આવી જાવ રાસ રમવા માટે બહેનો હવે બહેનોને રાસ એ નથી રમવો હવે દિવેલિયા છે ના દીએ આ બે બહેનનો જો ભાવ છે માતાજી પ્રત્યે હા 7-8 બહેનો આવી જાવ એટલે રમાઈ જાય માતાજીના બે ગરબા રમવાના છે આપણે હાલો માથી મોટું કોઈ ને ભલે જડ છડ કે જગદીશ માથી મોટું કોઈ નહીં ભલે જડ છડ કે જગદીશ
માતાજી ਕਦੀ ਗਾਤੀ ਨੀ ਦੇ ਕੇ
ગજી તડે